નમસ્કાર મિત્રો, બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. આજના વિડીયો દ્વારા પણ ખાસ ચર્ચા કરવાની છે કે અત્યારે જે ઉનાળુ પાક છે એમાં પણ અડદ, મગ અને તલ એની અંદર અત્યારે કાળી ફૂગ જોવા મળતી હશે. થળની અંદર જે આ ફૂગનો પ્રોબ્લેમ છે એનું આપણે સોલ્યુશન બતાવવાનું છે અને એ સાથે અત્યારે આપણે ફ્લાવરિંગ છે એ પણ એનો ખાસ સ્ટેજ આવી ગયો છે, એટલે એના વિશે મારે તમને ભલામણ કરવાની છે. આમ જોવા જઈએ તો અત્યારે મોટાભાગે જોવા જઈએ તો તલની અંદર સમસ્યા છે કે થળની અંદર ફૂગ છે, એમાં પણ મોટાભાગના કેસની અંદર જે તલમાં જે થળમાં ફૂગ અત્યારે જોવા મળી રહી છે એ છોડના થળની અંદર મોટાભાગે કાળી ફૂગ છે અને અમુક કેસની અંદર બીજી ફૂગ પણ છે. જે ખેડૂત ભાઈને તલમાં આ ફૂગ હોય અથવા તો અડદ મગની અંદર પણ જો આ ફૂગનો પ્રશ્ન હોય તો અત્યારે ઉપરથી સ્પ્રે તમે કરતા હોય તો ઘાટો સ્પ્રે કરવાનો છે અને જો તમે પાણી સાથે પીવડાવતા હોય તો બધા કરતા બેસ્ટ. જો પાણી સાથે પીવડાવવાનું થાય તો ઘણી બધી કંપનીની આવે છે મેટાલિક્સિલ અને મેન્કોજેબ. હવે મેટાલિક્સિલ અને મેન્કોજેબ છે આ કન્ટેન્ટ છે એ એક જ દવાની અંદર બંને મિક્સમાં કોમ્બિનેશનમાં આવે છે અને દરેક કંપની બનાવે છે. કોઈ પણ સારી કંપનીનું મેટાલિક્સિલ મેન્કોજેબ છે એ આપણે લેવાનું છે. જો તમે ઉપરથી સ્પ્રેમાં આપતા હોય તો એક પંપની અંદર તમારે 40 ગ્રામ જેટલું મેટાલિક્સિલ મેન્કોજેબ છે આપી દેવાનું. 40-50 ગ્રામ નાખી અને તમે મેટાલિક્સિલ મેન્કોજેબનો સ્પ્રે કરશો તો ઘાટો સ્પ્રે કરવાથી એમાં પણ આ ફૂગની અંદર સારું પરિણામ મળશે. અને ખાસ કરીને જો પાણી સાથે પીવડાવતા હોય તો પણ જે 16 ગુઠ્ઠાવાળો 1 વીઘો આવે છે એક વીઘાની અંદર 400-500 ગ્રામ જેટલું પાણી સાથે પીવડાવી દેવાનું તો પણ આ ફૂગની અંદર કંટ્રોલ થશે. પછી એ તલની અંદર ફૂગ હશે કે અડદ મગની અંદર હશે, કોઈ પણ પાકની અંદર અત્યારે ફૂગ હોય તો આ પ્રકારનો ઇલાજ કરવો. કેમ કે આ કેમિકલ પેસ્ટિસાઇડ એક્ટ મુજબના મેં તમને કન્ટેન્ટ જણાવ્યા છે, આ એક પ્રકારે પેસ્ટિસાઇડ છે. જો કે ઓર્ગેનિક ઇલાજની વાત કરવા જઈએ તો જે ટ્રાયકોડરમાં સુડોમોનાસ કે ખાટી છાશ ને ગૌમૂત્ર ને એ અત્યારે ગરમીની અંદર પરિણામ ન આપી શકીએ. જેવી રીતે આપણે ટ્રાયકોડરમાં છે સુડોમોનાસ છે એ પણ બેક્ટેરિયા ઘણી વખત આપતા હોય છે, છાશનો આપણે ઉપયોગ કરાવતા હોય છે, પણ અત્યારે આપણે હાઈ ટેમ્પરેચર હોય વધારે ગરમી હોય એટલે એમાં પરિણામ ન મળે, એટલા માટે થઈને હું આપણે મેટાલિક્સિલ અને મેન્કોજેબ જે પેસ્ટિસાઇડ ફંગીસાઇડ આવે છે એની ભલામણ કરી રહ્યો છું. એટલે આપણે ફૂગ હોય તો એની અંદર આ ઇલાજ કરવાનો છે અને અત્યારે ખાસ કરીને ફ્લાવરિંગનો સ્ટેજ છે અને આ બહુ અગત્યનું હોય છે. આમ જોવા જઈએ તો ઉનાળુ પાક છે એ સામાન્ય રીતે શિયાળુ અને ચોમાસું પાક જે ગ્રોથ કરે એના કરતાં થોડો ગ્રોથ ઓછો જ હોય છે, પણ ઓછો ગ્રોથ હોય અત્યારે જે ફ્લાવરિંગનો સ્ટેજ છે ફ્લાવરિંગના સ્ટેજની અંદર ફ્લાવરિંગ માટે આપણે સારા ઇલાજ કરેલા હોય તો આપણે સારું ઉત્પાદન લઈ શકીએ. મોટાભાગે જોવા જઈએ તો ફ્લાવરિંગ સ્ટેજની અંદર અત્યારે પણ દૂધ અને ગોળ આની ભલામણ જે અમે ચોમાસું અને શિયાળુ પાકમાં કરીએ છીએ. ઉનાળુ પાકની અંદર હું આપને કરી રહ્યો છું કે જે આપણો 15 લિટર વાળો પંપ આવે છે એક પંપની અંદર 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ. દૂધ છે એ બને ત્યાં સુધી આપણે ગાયનું દૂધ અને દેશી ગોળ છે એ વાપરવાનો, દવા વગરનો ગોળ વાપરો કેમિકલ ફ્રી ગોળ તો એ આપણે સારું પરિણામ આપતા હોય છે. એટલે ગાયનું દૂધ અને ગોળ 100 ગ્રામ ગોળ અને 250 ml દૂધ આ રીતે એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી સારું એવું ફ્લાવરિંગ પણ લાગે અને ફ્લાવરિંગ લાગી ગયા પછી જો છંટકાવ કરવામાં આવે તો ફ્લાવરિંગને ખર્ચું પણ અટકાવે, ફ્લાવરિંગનું કદ વધારે અને વજનદાર અને વધુ ઉત્પાદન આપવામાં મદદ કરે. એટલે દૂધ અને ગોળ છે એને તમે 3-4 છંટકાવ છે એ પણ કરી શકો, એમાં કોઈ ચિંતા નથી. 12-15 દિવસનો ગાળો રાખીને તમારે આનો દૂધ ગોળનો છંટકાવ કરવાનો હોય. એટલે દૂધ ગોળ છે આપણે ફ્લાવરિંગ માટે સારું પરિણામ મળશે અને જો દૂધ ગોળનો ઉપયોગ ન કરવો હોય તો માર્કેટમાંથી ઘણી બધી ફ્લાવરિંગની દવા મળે છે. ખાસ કરીને અત્યારનો જે સ્ટેજ છે ફ્લાવરિંગની દવા આપવાનો સ્ટેજ છે, એટલે કોઈ પણ સારી કંપનીની ફ્લાવરિંગની દવા આપવી. ખાસ કરીને જે પણ ફૂગની દવા કે ફ્લાવરિંગની દવા તમે જે પણ કંપનીની વાપરતા હોય કોઈ પણ કંપનીની વાપરો, પણ ખાસ યાદ એ રાખવાનું કે આપણે સ્વદેશી કંપની હોય એની તપાસ કરવી, ભારત દેશની સ્વદેશી કંપની હોય એવી જ પ્રોડક્ટ વાપરવાનો આગ્રહ રાખવો, વિદેશી કંપનીને ખોટા પૈસા આપી અને દેશની ઇકોનોમી ખરાબ ન કરવી. કેમ કે સ્વદેશી કંપનીનું તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદશો તો આપણા દેશની ઇકોનોમી, દેશ મજબૂત બનશે અને વિદેશી કંપની છે એ આપણા માટે હાનિ કરતા જ હંમેશા રહી છે. વિદેશી કંપની કોઈ પ્રોડક્ટ ખરીદવી નહીં, આવો મારો દરેક મિત્રોને આગ્રહ રહેશે. એટલે જે આપણે અત્યારે ફૂગ અને ફ્લાવરિંગ આ બંને વિશેની ચર્ચા હતી, આ વિડીયોની અંદર મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું, જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. આ રજા આપશો, ધન્યવાદ.